તેર વર્ષથી નાના પંચોતેર વર્ષથી મોટા ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોનો મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રોજ નવ થી બાર વચ્ચે સર્ટી આપવામાં આવશે આગામી તારીખ ઓગણત્રીસ જૂનથી ઓગણીસ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા શરૂ થશે મહત્વની વાત એ છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો અમરનાથની યાત્રાએ જતા હોય છે ત્યારે આજથી ફિટનેસ સર્ટિફિકેટ કામગીરી શરૂ થતા યાત્રાળુઓની જોવા મળી રહી છે મોટી સંખ્યામાં જૂન જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાઈઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રાખાયો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા જો કે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે આજે હું સિવિલ હોસ્પિટલની અંદર फिजिकલી ફિટનેસ માટે આવ્યો છું અને અમારા યાત્રા માટેની છે અહીંયા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને અને જે મેક્સિમમ પાંચસો થી છસો માણસની તા પાંચસો થી છસો માણસ અહીંયા દેખાઈ રહ્યા છે અમને કે જે પોતે અહીંયા આપણે ફિઝિકલ સર્ટિફિકેટ લેવા આવ્યા છે અને સિવિલ હોસ્પિટલની અંદર આજે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે કોઈ પણ તકલીફ પડી નથી રહી આજે પહેલી વાર જ અમને યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહથી સારી જોઉં છું કે પાંચસો થી છસો માણસનું ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે અમને વર્ષથી વર્ષથી નાના વયના વયના બાળકો મોટા વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપશે નહીં લાંબી લાઇન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાય છે એક દિવસમાં પાંચસો ટોકન અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન પંદર એપ્રિલે ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઇન્સ પાલન ફરજિયાત કરવું પડશે ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે અમરનાથ યાત્રા માટેના ફિટનેસના જે ક્રાઇટેરિયા સાય શ્રાઇન બોર્ડ તરફથી નક્કી થયેલા છે એનું ફોર્મેટ પણ શ્રાઇન બોર્ડે જ આપેલું હોય છે એ મુજબમાં જે જે ચેક કરવાનું હોય છે એ પ્રકારે તમામ સુવિધા અહીંયા ઓલ્ડ ટ્રોમા સેન્ટર ખાતે ઓડ એક છત નીચે કરવામાં આવેલી છે આજે સવારથી જ અમે ટોકન આપવાના ચાલુ કરી દીધા છે ચારસો જેટલા ટોકન વપરાઈ ગયા છે અને છ મેડિકલ ઓફિસર્સ બે ફિઝિશિયન લેબોરેટરી ઇસીજી એક્સરે વગેરે તમામ પ્રકારની સુવિધા અહીંયા રાખવામાં આવી છે જેથી અમરનાથ યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ચાર ફોટોગ્રાફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ ની બે નકલ પણ યાત્રીઓ લાવવાની રહેશે અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ પહેલીવાર યાત્રા પર અનુભવ કરવાની છું ખૂબ જ એક્સાઇટમેન્ટ છે સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા પર જવા માટે ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઈન બોર્ડ તરફથી નક્કી થયા છે તેનું ફોર્મેટ પણ સાઇન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જ જે ચેક કરાવવાનું હોય છે તે તમામ સુવિધા સિવિલ હોસ્પિટલ એક છત નીચે જ કરવામાં આવી છે આજે સવારથી જ ટોકન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચારસો ટોકન અપાઈ ગયા છે